છે ભાવનગર શાક માર્કેટનો એરિયા તમે જોઈ રહ્યા છો રખડતા ઢોર આ છે આ ઢોર રખડતા ભાજપના આખલાઓ જે લોકોને ધંધો શાંતિથી કરવા નથી દેતા જેવું કે અહીંયા તમે જોઈ શકો છો આ ભાવનગરની મુખ્ય બજાર છે અને અહીંયા સામે જ ભાવનગરનું મુખ્ય સિટી બસ સ્ટેન્ડ આવેલું છે જ્યાં ભાવનગરથી દરેક ગામડાઓમાં બસો જતી હોય જ્યાંથી બસો પસાર થતી હોય અહીંયા રિક્ષા સ્ટેન્ડ હોય ભાવનગરની મુખ્ય બજારમાં ગામડે ગામડે તાલુકે તાલુકેથી જ્યારે હરરોજ લોકો અહીંયા આવતા હોય ત્યારે અહીંયા ગાયોનો આખલાઓ અને ઢોરનો કેવો ત્રાસ હોય છે તે આપ અહીંયા જોઈ શકો છો અમારી આજુબાજુ પણ અહીંયા વેપારીઓ અમારી સાથે સહમત થયા છે કે અહીંયા કેટલો ગાયનો ત્રાસ છે રોજ બરોજ લોકોને ધક્કે ચડાવતા હોય પોતાના તેમના વાહનો અહીંયા પાર્ક કરેલા હોય એમને નુકસાન કરતા હોય છે આ વિડીયોમાં જ જોઈ શકો છો આપણે અહીંયા લોકલ માણસોને પૂછશું પેલા અહીંયા જે આ રખડતા ઢોર થી તમને કોઈ તકલીફ છે ખરા તકલીફ છે વાહન ને તકલીફ છે અમારા ગ્રાહક આવવામાં તકલીફ છે ઘણી બધી તકલીફ છે એની સાથે ટૂંકમાં આને લીધે થઈને તમારો ધંધો બી બગડે છે આ કોરોના કાળમાં જયારે માંડ માણસો ને ધંધો મળે છે ત્યારે ધંધો તમને મળે જ છતાં રખડતા રડડતા ઢોર ને લીધે તમારા ધંધા ઉપર પ્રશ્ન આવે છે ખરા પબ્લિક અહીંયા આવતા બીવે કારણ કે અહીંયા આખલા બાંધતા હોય તો કોણ આવે એવું પ્રશ્ન બને છે તમારી સાથે ગાડીઓને નુકસાન કરી જાય છે બરોબર આજે આ તમારી દુકાન છે અહીંયા આ માનો કે આ બધી વસ્તુ અહીંયા બહાર તમે રાખી હોય તો એને તો ગાય મોઢા મારી જતા છે ઢોર બધા ટૂંકમાં એને અડી જતા છે કોર્પોરેશન માંથી કોઈ દિવસ આ બાબત ઉપર કોઈ એક્શન લેવાનો છે અહીંયા કોઈ કોર્પોરેટર આવે છે ખરા આંટો મારવા પૂછવા હાલ પૂછવા આવે છે હાલચાલ તમારો શું છે કેમ છે કોઈ દિવસ નહીં વોટ ટાઈમે આવતા છે વોટ લઈને વહી જતા છે પછી કાંઈ જોવા મળતા જ નથી એવું છે ને ખૂબ સરસ હલો ભાઈ આપનું નામ શું છે જયેશભાઈ પરમાર જયેશભાઈ પરમાર અમને અત્યારે અહીં મળ્યા છે રોડ ઉપર અને આખલા એને આખલા દ્વારા તે એક્સિડન્ટ થયું અને ભાઈની દિશા જુઓ ભાઈ સામાન્ય એક કારીગર માણસ છે અને ત્રણ મહિનાથી એને ત્રણ મહિનાનો આ પાટો આવ્યો છે આ કોર્પોરેશનની મન આવડત અને આ ઢોરના ત્રાસના હિસાબે એને સજા જુઓ ભાઈ જયેશભાઈ ભાવનગર વોર્ડ એકના આપના દરેક કાર્યકર્તાઓને મોદેદારો આજે આજે માર્કેટિંગ યાર્ડ એટલે કે જે મહારાજા કૃષ્ણકુમાર સિંહજીનું જે દરવાજો ઉપર બોર્ડ મારેલું છે આવા એક નામદાર જેને એની સામે તમે જોઈ શકો છો ગંદકી કેટલી છે અને ગાયોનો ત્રાસ અહીંયા માર્કેટિંગ યાર્ડ નહીં પણ આખા ભાવનગરમાં કોઈ પણ રોડ ઉપર ગાયોનો સતત ત્રાસ છે અમે કોર્પોરેશનમાં આપ દ્વારા રજૂઆત કરી પણ ક્યાંય પણ જગ્યાએ ગાયો બાંધવા કે ગાયો ભેગી કરવા માટેની જગ્યા કોર્પોરેશન નથી એટલે ભાવનગરના તમામ રોડ ઉપર ગાયો લોકોને એટલી હેરાન કરે છે અને ગાયોના હિસાબે એક કોર્પોરેટનું પણ મરણ થયેલું છે અને બીજા ઘણા નાગરિકોનું મરણ થયેલું છે અમને ગાયો બાંધવા માટે અમે આપ જો આ નિર્ણય નહીં લેવાય તો જીતુભાઈના ઘરે ભાજપના કાર્યકર્તાઓના ઘરે અને કમલમમાં ગાયો બાંધવા માટેની આપ દ્વારા વ્યવસ્થા કરવામાં આવશે એવું અમે સર્વે આજે પ્રતિજ્ઞા લઈએ છીએ બોલતળા વોર્ડના અમને શહેર ઉપપ્રમુખ શ્રી વિપુલભાઈ એમને પણ બે શબ્દો ગાય વિશે આપ બોલો ભાવનગરની જે સમસ્યા છે સમસ્યા તમે જુઓ તો રોડ ઉપર જ્યાં ત્યાં આખલા બેઠા હોય છે અને પકડવાની વારંવાર રજૂઆત કરવા છતાંય આજ દિન સુધી એનો કોઈ નિકાલ લાવ્યા નથી અને જે એક પ્લોટ હતો આખલા બાંધવાનો એ પણ કંઈ ક્યાં છે એ કોઈને અત્યારે ખબર નથી એટલે આની વહેલી તકે કંઈક વ્યવસ્થા કરવામાં આવે નહીંતર આના અમે પડઘા બહુ ઓલા પડશે અને જલદ અમે કાર્યક્રમ આપશું કારણ કે આને હિસાબે ઘણા માણસોના એક્સિડન્ટમાં મૃત્યુ થાય છે ઈજાઓ થાય છે હાથપગ ભાંગે છે એટલે આનું વહેલી તકે કાંઈ નિકારણ આવે એવું કરવા અમે રજૂઆત કાલે કરવાના છીએ કોર્પોરેશન થેન્ક યુ જય હિન્દ જય ભારત હું પ્રસુભા ગોહિલ રાજ ભાવનગર શહેર મહામંડળ આજના આ કાર્યક્રમની અંદર આમ આદમી પાર્ટી તરફથી જે ભાજપના કુશાસનથી અને ભાજપની અણ આવડતથી જે કોર્પોરેશનને છૂટછાટ આપવામાં આવેલી છે કોર્પોરેશન દ્વારા અને ભાજપની આ મહેલી રાજનીતિ એવી તો એટલી હદે આમ જનતાને હેરાન કરે છે કે જેને કોઈ હદ જ નથી કારણ કે આજ મહારાજા કૃષ્ણકુમાર સિંહજીનું આ યાર્ડ છે માર્કેટિંગ યાર્ડ છે જેને મહારાજાનું નામ આપેલું છે.
તો આવા નામની પાછળ તમે આજુબાજુના ભાઈ લેજો વિડીયો, આ બધા જોવો તમે, ઢોરો છે બધા રખડતા અને ગંદકી છે. કોર્પોરેશનને અથવા તો હાલની જે મોજુદા સરકાર છે એને કોઈ જાતની પબ્લિકને આમ કોરોનાની ત્રીજી લહેર આવશે ને બીજી લહેર આવશે ને માસના 1000 રૂપિયા દંડ ને પીયુસી નથી ને ફલાણું નથી ને ઢીકડું નથી ને એમ કરીને આમ પબ્લિકને હેરાન કરવામાં આવે છે, ત્યારે આ કોર્પોરેશનની જવાબદારી છે, આમ અત્યારે હાલની સરકારની જવાબદારી છે. સરકારને કોઈ જાતની પડી નથી. આજ સુધીના ભાવનગરની અંદર કોરોનાની અંદર 5000 મૃત્યુ થયા છે, છતાં કોઈ પણ જાતની ભાજપ સરકાર દ્વારા કોઈની કેર કરવામાં આવી નથી. એમ આમ જનતાને જે તકલીફ પડી છે એ તકલીફ આમ જનતા જ જાણે છે, તો એનો આજે સહકાર અને એનું કંઈક સારું ઈચ્છવા, આમ જનતાનું હિત ઈચ્છવા એક કેજરીવાલ સરકારના નેતૃત્વની નીચે અમે ભાવનગર શહેરની ટીમ, મહિપાલસિંહ ઝાલા જે અમારા શહેરના પ્રમુખ છે તેમના નેતૃત્વની અંદર આજરોજ આ એક અભિયાન ચાલુ કર્યું છે. તો આ અભિયાનમાં ભાવનગરની તમામ જનતાને અમને સહકાર આપવા અને આવનાર દિવસોની અંદર જો તમારા બાળકોનું ભવિષ્ય અને આરોગ્ય જો તમે સારું ઈચ્છતા હો તો એક મોકો આપને આપો, પછી જોવો ગુજરાતને. જય હિન્દ, જય ભારત.